राजकोट में कोविड हॉस्पिटल में दर्दी सगा होबाड़ो सामे आव्यो छे। स्वस्थ दर्दी हॉस्पिटल में दाखल थया बाद मौत थता होवानु कहीने सगा वाला होबाड़ो सामे आव्यो। हॉस्पिटल में दर्दी सगा वालाओ होबाड़ो मचाव्यो छे तो सिक्युरिटी और परिवार सगा साथ बोलाचाली दृश्य सर्जाया। दर्दी सगावाला हॉस्पिटल पहुंचा और आ मामले होबाड़ो मचा। हॉस्पिटल में दर्दी सगाओ होबाड़ो कर तो सिक्युरिटी और दर्दी सगाओ वच्चे बबाल दृश्य सर्जाया। संवाददाता सत्यम हंसोरा फोन लाइन पर जोड़ाया। सत्यम जणावशो होस्पिटल में जीने दर्दी सगा वाला होबाड़ो मचावी रहा है, आखरे शू छे मामलो? ચોક્કસથી રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે કોઈના કોઈ મુદ્દે ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે ફરી એક વખત જે સિવિલ હોસ્પિટલ છે તે ચકચારમાં ચડી છે। જે વાત છે કોવિડ હોસ્પિટલ કે કોવિડ હોસ્પિટલમાં જે કોરોના જે પેશન્ટ છે કે તેમના જે સગા છે કે તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે અને આ જે દ્રશ્યો છે તે મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગયા હતા અને સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જે કોવિડ હોસ્પિટલની બહાર જે સિક્યુરિટી જે છે અને તેમના જે પરિવારો છે કે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। મેટરની જો વાત કરવામાં આવે, બાબતની વાત કરવામાં આવે તો સ્વસ્થ દર્દી અંદર ગયા બાદ આજે મોત કેમ થઈ જાય છે અને દર્દીના અમુક જે પ્રશ્નો હતા તેને લઈને જે પરિવારજનોને અંદર જવું હતું તે જવા નહોતા દેતા તે મામલે લઈને જે પરિવારજનો છે તે વિફર્યા હતા અને પરિવારજનો દ્વારા આ સિક્યુરિટી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। बिल्कुल थी सत्यम, आभार आपनो। तो स्वस्थ दर्दी नु हॉस्पिटल मां मृत्यु थता परिवारजनों आक्षेप करी रह्या छे अने हॉस्पिटल पहुंचीने होबाळो मचाव्यो। जो के सिक्युरिटी गार्ड अने परिवारजनों वच्चे बबालना दृश्यो पण सामे आव्या। सूरत महानगरपालिका कमिश्नर बंछानिधि पानी पहुंचा आठवा। शहर आठवा जोन में सतत वधी रह्या छे कोरोना वायरस ना केस, त्यारे बंछानिधि पानी पहुंचा मुलाकात लेवा माटे बंछानिधि पानीए स्थिति की समीक्षा पण करी। गुरुवारे आठवा जोन में मळ्या हता 47 केस, सतत केसना आंकड़ाओ वधी रह्या छे। राज्य में हाल सौथी वधु केस सूरत में नोंधाई रह्या छे। सूरत शहर और जिला में सतत कोरोना संक्रमण वधी रह्यु छे, त्यारे संक्रमण वधता बंछानिधि पानीए आठवा जोन विस्तार की मुलाकात लीधी। जो कि गुरुवारे आठवा जोन में मळ्या हता 47 जेटला केस, सतत केसना आंकड़ाओ वधता जई रह्या छे। શહેરના આઠવા ઝોનમાં સતત કોરોનાનું સંક્રમણ વધતા આઠવા ઝોનની મુલાકાતે પહોંચ્યા બંછાનિધિ પાની, પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી। ગુરુવારે આઠવા ઝોનમાંથી મળી આવ્યા હતા કુલ 47 જેટલા કેસ, સતત સંક્રમણ વધતા બંછાનિધિ પાની મુલાકાત લીધી। સંવાદદાતા તેજસ ફોનલાઈન પર, તેજસ જણાવશો બંછાનિધિ પાણી ખુદ પહોંચ્યા આઠવા ઝોન વિસ્તારમાં, સતત કેસની સંખ્યા આઠવા ઝોનમાં વધી રહી છે, સાથે સાથે સુરત આખામાં પણ વધી રહી છે, શું કારણો છે, શું લોકો જાગૃત નથી? જરૂરથી છેલ્લા 3-4 દિવસમાં જો વાત કરવામાં આવે આઠવા ઝોનની, તો આઠવા ઝોનની અંદર જે કોરોનાના કેસ છે તે સતત વધી રહ્યા છે। ગઈકાલે 47 કેસ હતા, એની પહેલા 52 કેસ હતા, તો જે રીતે કેસ વધી રહ્યા છે અને ખાસ કરીને યુવાનોમાં અને વૃદ્ધોમાં આ સંખ્યા સૌથી વધારે જોવા મળી રહી છે। જરૂરથી લોકો બેકાળજી રાખી રહ્યા છે, ખાસ કરીને જે સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવામાં આવવું જોઈએ તે નથી કરી રહ્યા, માસ્ક નથી પહેરી રહ્યા અને સાથે સેનિટાઈઝરનો ઉપયોગ ઓછો કરવાના કારણે આ પ્રકારનું સંક્રમણ વધી રહ્યું તેવું લાગી રહ્યું છે અને તેના કારણે છેલ્લા 2 દિવસથી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી અલગ અલગ કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં જઈ રહ્યા છે અને આ વિસ્તારોની અંદર કઈ રીતે કામગીરી કરવી જોઈએ, શું અસરકારક પગલાં લેવા જોઈએ તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। સાથે હવે જે રિક્ષા ચાલકો છે, શાકભાજી વેચનારા ફેરિયા છે, આ તમામ લોકોનું પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે એટલે કહી શકાય છે કે આઠવા અને ઉધના ઝોન આ 2 ઝોન એવા કે જ્યાં સૌથી વધારે કેસ જોવા મળતા, હવે ખુદ મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં આવ્યા છે, રસ્તે ઉતર્યા છે અને અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે। બિલકુલ તેજસ, આભાર આપનો। તો શહેરના આઠવા ઝોનમાં સતત કેસની સંખ્યા વધી રહી છે, ક્યાંક લોકો બેકાળજી દાખવી રહ્યા છે ત્યારે જ આટલી કેસની સંખ્યા સામે આવી રહી છે અને તે મામલે જ બંછાનિધિ પાણીએ સ્થિતિની સમીક્ષા કરી અને આઠવા ઝોન વિસ્તારમાં પહોંચ્યા। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। તમામ મહત્વના સમાચારો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ।